ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 6માં પુનરાવર્તન કરવાના છીએ. પેપર સ્ટડી મેં તમને આગળના લેક્ચરમાં સમજાવી હતી એના વિશે પુનરાવર્તન કરવાના છીએ. તો ક્વેશ્ચન નંબર 1 એ કયો હતો? તો કે સાચો વિકલ્પ શોધીને લખો. તો એમાં કેવા કેવા વિકલ્પો પૂછાઈ શકે તેની રિવિઝન કરાવું છું તમને. એમાં પહેલો વિકલ્પ છે ધ કુક કોલ્ડ મહારાજા એઝ ખાલી જગ્યા. તો તમને નીચે ચાર ઓપ્શન આપેલા હોય, કિંગ, મહારાજા, બી છે માય લોર્ડ કે મેજેસ્ટી, પછી સી છે ધ કિંગ ઓફ કિંગ, અને છેલ્લે તમને ઓપ્શન ડી આપેલો છે ઓલ ઓફ ધીસ. તો એમાંથી કયો આવશે? તો કે કુક છે એ મહારાજાને શું કહેતો હતો? કે માય લોર્ડ અથવા તો માય મેજેસ્ટી. સમજાય છે? જો અહીંયા આપેલા છે વિકલ્પો, અહીંયા છે વિકલ્પ હુ ઓર્ડર ધ હ્યુજ ડિનર, એમાં શું આવશે? ધ કિંગ ઓફ ટ્રાવેનકોર ઓર્ડર હ્યુજ ડિનર. એના પછી છે વાય ડીડ ધ મહારાજા વોન્ટેડ ધ ખાલી જગ્યા ફોર ધ ગેસ્ટ. તો ઓપ્શન એ બી સી ડી છે, એમાંથી શું આવશે? તો કે સ્પેશિયલ ડિસીઝ, બેસ્ટ ડિસીઝ, સ્વીટ ડિસીઝ કે ટેસ્ટી ડિસીઝ. તો એમાં આવશે બેસ્ટ ડિસીઝ. સમજ પડી ગઈ? ચાલો એની પછી જોઈએ. વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર, હુ સેડ ધીસ લાઈન, કોણે કહ્યું હતું? તો એવું કોણે કીધું? તો કુકે કીધું હતું. ચાલો એની પછી જોઈએ ધ કુક કોલ મહારાજ એઝ શું આવશે? તો કે માય લોર્ડ અથવા તો મેજેસ્ટી. એન પછી છે ધ કુક કટ વેજીટેબલ ઇન ટુ લોંગ સ્ટ્રીપ, અહીંયા આપેલું છે લોંગ સ્ટ્રીપ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ હેઝ સેમ મિનિંગ એઝ લુકડ એટ, તો એને શું થઈ જાય? તો કે સ્ટેર્ડ એટ છે અહીંયા સી. એન પછી ધ કુક એડેડ ધ ખાલી જગ્યા ઇન ટુ ધ વેજીટેબલ, તો પેસ્ટ આવશે. ક્લિયર બધાને? ચાલે. પછી ધ કુક એડેડ ખાલી જગ્યા કર્ડ ટુ ધ કરી, તો શું આવશે? વ્હીપ્ડ કર્ડ. સમજાય? ચાલે. પછી જોઈએ હુ આસ્ક્ડ ધ નેમ ઓફ ધ ડીશ, કોણે કહ્યું હતું? તો ધ ગેસ્ટ, મહેમાન આવ્યા એને પૂછ્યું હતું કે આ ડીશનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ, અહીં આપેલું છે સી. એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા. ક્લિયર બધાને? એની પછી જુઓ અહીંયા ઓપ્શન લાયન, તો કે રોર. બ્લિટ્સ નહીં આવે, મ્યુ નહીં આવે, અને બાર્ક નહીં આવે. બાર્ક કોણ કરે? તો કે ડોગ બાર્ક કરે. મ્યુ તો કે કેટ મ્યુ કરે. ચાલો એની પછીનો ધ કેમ ધ ખાલી જગ્યા ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, કેટ આવે, ડોગ, કેમલ કે લાયન? તો શું આવશે? કેમલ આવશે, કારણ કે રણનો રાજા કોણ છે? તો કે ઊંટ છે. ધ ખાલી જગ્યા ઇઝ ધ કિંગ ઓફ ફોરેસ્ટ, જંગલનો રાજા કોણ છે? તો કે લાયન છે, એ જંગલનો રાજા છે. ક્લિયર બધાને? ચાલો એની પછી જોઈએ ધ કેમલ્સ ફીટ આર ખાલી જગ્યા થીન એન્ડ પેડેડ, થીક એન્ડ પેડેડ, હાર્ડ એન્ડ ટફ કે સ્મોલ એન્ડ સોફ્ટ. તો શું આવશે? થીક એન્ડ પેડેડ. ક્લિયર બધાને? ચાલો એની પછી જોઈએ ત્રીજું છે હોટ સન ખાલી જગ્યા કાન્ટ, સોરી, ધ ખાલી જગ્યા કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ. તો શું આવશે એમાં? હોટ સન. ધ લાયન કેન રન 80 કિલોમીટર પર અવર. સમજ પડી ગયા? ઓપ્શન આપેલામાં સાચો ઓપ્શન આપણે ગોતીને લખવાનો છે. કે ખાલી જગ્યા કાન્ટ પ્રી ધ લાયન ફીટ, તો શું આવશે? તો કે થોન આવશે. એન પછી જો ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર 7 ડેઝ, એ આવશે. ક્લિયર બધાને? એકવાર વ્યવસ્થિત વાંચી લેવાના એટલે પ્રોબ્લેમ ન થાય. ધ કેમલ કેન ડ્રિંક ખાલી જગ્યા ઓફ વોટર એટ અ ટાઈમ, તેમાં શું આવશે? તો કે 20 બોટલ્સ. આનું રિવિઝન મેં કરાવેલું છે તમને બધાને. ધ લાયન નીડ્સ વોટર ખાલી જગ્યા, તો કે એવરી ડે. ધ કેમલ હેઝ અ બિગ સ્ટમક, ધ કેમલ સ્ટોર વોટર ઇન સ્ટમક, ધ કેમલ સ્ટોર ફૂડ ઇન હમ્પ, ધ કેમલ હેઝ અ બિગ સ્ટમક, ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક, ધ કેમલ સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ, કેટલા અઠવાડિયા માટે એ સ્ટોર કરી શકે? તો કે 2 વીક માટે. ધ કેમલ ઇટ્સ થોર્ન, ધ ખાલી જગ્યા ડોન્ટ પ્રિક ધ કેમલ સ્ટમ્પ, તો શું આવશે? તો કે થોર્ન આવશે.
ट्रीज आर सॉरी देर आर नो खाली जगह इन द डेजर्ट, तो शू आवशे तो के ट्री, कारण के रण प्रदेश में झाड़ होय नहीं। क्लियर बधाने? चाले पछी जोईए सिद्धार्थ विल नेवर खाली जगह ही स्टूडेंट, तो इन्सल्ट आवशे। क्लियर बधाने? एक वक्त व्यवस्थित रीते विडियो जोई लेवानो अने वाची लेवानो छे। एवरी स्टूडेंट हेज सम स्पेशल एबिलिटीज। सिद्धार्थ डिसलाइक लेक्चर्स। वेर इज वड़गाम? तो नियर खंभात। द बॉयज एंड गर्ल क्रॉस द बे ऑफ खंभात। द ग्रुप ऑफ यंग बॉयज एंड गर्ल्स फ्रॉम वडोदरा कम्स वड़गाम टू सी द फ्लॉक ऑफ फ्लेमिंगो। What does Eva want to become? A trekking organizer. Dhavalbhai was the khali jagya of the trip, to organizer avse. Eva learned a lot about nature. Organizing trekking will make Eva's life thrilling. It is a service to the young generation. What does Nitin love? Nature. Nitin likes a pollution free life. Nitin will become a farmer. Mr. Mafatlal was a lazy man. Mafatlal sat down under a tree. Why did Mafatlal stop on the way? Tema shu aavshe? To take rest. Clear badhane? Mafatlal will put the egg in his pocket. Mafatlal put the egg in his pocket. चलो इन पछी જોઈએ. મફતલાલ will have four cars. અહીંયા જો હવે what was there in the forest? તો શું આવશે? અલેક. How many friends lives there in the forest? તો four. Who were the friends living in the forest? તો deer, crow, mouse and turtle. Where did they meet every day? તો કે नियर द लेक। विच फ्रेंड वॉज मिसिंग वन डे? तो ध डियर। क्लियर बधाने? चलो पछी हु थॉट धेट ध डियर माइट बी इन ट्रबल? कोने विचार्यु तेवुं? तो के ध टर्टल। हु वेंट इन सर्च ऑफ डियर? तो ध क्रो। हेल्प हेल्प कम केन सम वन हियर मी? हु सेड दिस लाइन? तो ध डियर। हु हर्ड डियर्स क्राइज? तो शू आवशे? ध क्रो। क्लियर बधाने? चलो पछी जो द नेम ऑफ द आइसलैंड इज लिलीपुट। गुलीवर कूड नॉट गेट अप बिकॉज हिज हैंड्स एंड लेग्स वेर टाइट। द टाइनी मैन वॉज ओनली 15 सेंटीमीटर टॉल। द टाइनी मैन हैड बोव्स एंड एरोस इन देयर हैंड्स। How can I talk to these people except through gestures? Who thought this line? તેમાં શું આવશે? તો કે ગુલીવર। ગુલીવર સોરી gestures means sign। The tiny people bought baskets of food and barrels of water. How big is he? Who said this line? તો the king। The king ordered to bring Gulliver in his court। Huge man means very big। What was the height of carriage? કેટલી height હતી? તો કે 10 સેન્ટીમીટર। ક્લિયર બધાને? ચાલો પછી જોઈએ। Some water birds live near lakes. A woodpecker has a strong beak. A pelican is a water bird. It can hold a large fish in its beak. Flamingo has long neck and long legs. Which bird can fly long distance? तो flamingo। Clear बधाने? चलो एंड पछी जोईए। They came to bridge over a river. She took some milk from her pot. Who drank water from the river? तो the bullock। What did Gandhiji have? શું આવશે? તો કે fine sense of humor।
तो અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 1 એ ક્લિયર થઈ ગયો સમજાય ચાલો બીજો ક્વેશ્ચન કયો છે ટ્રુ ફોલ્સ વાળો આનું પણ મેં રિવિઝન કરાવેલું જ છે ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ તેમાં શું આવશે ટ્રુ The king was happy to see the waste in the basket fall. The king ordered the cook to use the vegetable scrap. तो एमा आवशे ट्रू द कूक मेड अ न्यू डिश यूजिंग द वेजिटेबल स्क्रेप तो एमा ट्रू आवशे द कूक न्यू अबाउट एवियल बिफोर एमा फॉल्स आवशे नोबडी लाइक्स द न्यू डिश एवियल एमा शू आवशे तो के फॉल्स आवशे क्लियर बधाने चलो एंड पछी जो अहीं एक छे ट्रू फॉल्स देर आर नो रिवर्स एंड लेक्स इन द डेजर्ट तो शुं आवशे एमां आवशे ट्रू चलो एंड पछी जो अहीं सिद्धार्थ विल लाफ विथ ही स्टूडेंट एमां ट्रू आवशे सिद्धार्थ विल नॉट इंसिस्ट ऑन पिन ड्रॉप साइलेंस इन द क्लासरूम एमां पण ट्रू आवशे दे ऑब्जर्व द नाइट स्काय विथ द टेलिस्कोप एमां पण ट्रू आवशे ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ એમાં પણ ટ્રુ આવશે ઓર્ગેનાઇઝેશન ટ્રેકિંગ ઇઝ અ સર્વિસ ટુ ધ યંગ જનરેશન એમાં પણ ટ્રુ આવશે ઈવા કેન નોટ અર્ન ગુડ મની થ્રુ ધ ઓર્ગેનાઇઝેશન ટ્રેકિંગ એમાં ફોલ્સ આવશે ચલો એન પછી ઈવા વિલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ટુ રાજસ્થાન એમાં ફોલ્સ આવશે ઈવા હોપ્સ ધેટ ઓલ વિલ જોઈન હર એમાં ટ્રુ આવશે નીતિન વોન્ટ્સ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ એમાં ટ્રુ આવશે નીતિન વિલ નોટ એન્જોય ઓલ ધ સીઝન એમાં પણ ટ્રુ આવશે અને એક સોરી ફોલ્સ આવશે એમાં એક લાસ્ટ છે નીતિન વિલ યુઝ કેમિકલ ફર્ટિલાઇઝર એમાં ફોલ્સ આવશે અહીંયા જો મફતલાલ વિલ સેલ ધ એગ તેમાં ફોલ્સ ધ હેન વિલ લે એક્સ એન્ડ ધોઝ એક્સ વિલ ગિવન મફતલાલ મોર એક્સ એમાં ફોલ્સ આવશે મફતલાલ સે આઈ સેલ લીવ ઇન અ બિગ હાઉસ એમાં ટ્રુ આવશે અહીંયા જો ઓહ માય ગોડ હાઉ કેન વી સેવ હર ટર્ટલ સેડ ધીસ લાઇન રાઇટ ઓર રોંગ તો એમાં આવશે ટ્રુ ધ માઉસ રીચ્ડ ટુ ધ પ્લેસ સ્લોલી એન્ડ સ્ટેડીલી એમાં ફોલ્સ આવશે અહીંયા જો ગુલિવર વોકડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાઈડ સોરી ટાયર્ડ આવશે એમાં ટ્રુ આવશે એ કયા છે ધેર ગુલિવર વોઝ અ ડોક્ટર ટુ એમાં ટ્રુ આવશે ગુલિવર વોઝ નાઇધર હંગ્રી નોર થર્સ્ટી એમાં ફોલ્સ આવશે લિલીપુટિયન્સ ઇન ધ કિંગ કોર્ટ વેર અફ્રેડ ટુ ગુલિવર ટ્રુ આવશે બર્ડ્સ આર ઓફ ડિફરન્ટ સાઇઝ એન્ડ કલર ટ્રુ અ વુડ પીકર મેક્સ અ હોલ ઇન ધ ટ્રી ટ્રંક વિથ ઇટ્સ ટીથ રોંગ એન ઓલ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ રાઇટ ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ ટ્રુ આવશે ધ ફ્લેમિંગો કેન મેક અ હોલ ઇન ધ ટ્રંક ઓફ ટ્રી ફોલ્સ અ પેલિકન લીવ્સ નિયર બિગ લેક્સ ટ્રુ સમ પીપલ ડિસલાઇક ધ ઓલ ટ્રુ બર્ડ્સ આર ફાઉન્ડ ઓનલી ઇન ફોરેસ્ટ ફોલ્સ સેટરડે વોઝ અ માર્કેટ ડે રાઇટ આવશે લીલાસ ફાધર શટ હિઝ આઈઝ રાઇટ ધ બુલોક ટુ વેન્ટ ટુ સ્લીપ રોંગ હી નેવર લાફ્ડ વિથ એની વન ફોલ્સ ગાંધીજી નેવર મેડ ફન ઓફ એનીબડી રાઇટ Everyone present at the meeting had to wait for the leader who come late. એમાં પણ રાઈટ આવશે ક્લિયર બધાને ચાલો એ પછીનો પ્રશ્ન છે મદદ કરો સાથે તેમને સાધનોને જોડો જો ડોક્ટર છે ડોક્ટરને શું જોઈએ તો કે સ્ટેથોસ્કોપ સ્વીપર હોય તો એને શું જોઈએ તો કે બ્રૂમ જોઈએ ટેલર હોય તો એને સીઝર જોઈએ પછી બાર્બર હોય તો શું જોઈએ એને તો કે એને પણ સીઝર જોઈએ બાર્બર છે અહીંયા સીઝર જોઈએ છે
પછી ટેલર છે તો એને સીઝર જોઈએ છે, ફાર્મર હોય તો એને શું જોઈએ તો કે થ્રેશર, ગાર્ડનર હોય તો એને શું જોઈએ તો કે વોટર કેન, પેન્ટર હોય તો શું જોઈએ તો કે બ્રશ એન્ડ કલર, ટીચર હોય તો ચોક એન્ડ ડસ્ટર, પોટર હોય તો શું જોઈએ તો કે પોટર્સ વ્હીલ, પછી બ્લેક સ્મિથ હોય તો હમર, પોલીસમેન હોય તો ગન, અને ફિશરમેન હોય તો ફિશિંગ નેટ. ક્લિયર બધાને? ચાલો એને પછી જોઈએ. સાદા વર્તમાન કાળના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. જોવો અહીંયા, ફિલ ધ બ્લેન્ક એઝ ડાયરેક્ટ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ્સ ઓફ વર્ક ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ક્લિયર બધાને? ચાલો અહીંયા જોઈએ. રાહુલ, ખાલી જગ્યા લેટર્સ ટુ ધ હાઉસીસ, ડિલિવર છે તો અહીંયા શું થઈ ગયું? ડિલિવર અહીંયા આપેલું તો ડિલિવર્સ થઈ ગયું, કારણ કે આ સાદો વર્તમાન કાળ છે ને એટલા માટે. જો સમજી વિચારીને વિડીયો જોવો તો પેપરમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે વર્તમાન છે તો એસ કે ઈએસ વાળું રૂપ આવશે, ભૂતકાળ હશે તો ઈડી વાળું રૂપ આવશે, અથવા તો ભૂતકાળનું એકદમ ડિફરન્ટ ટાઈપનું રૂપ આવે છે એ આવશે ક્રિયાપદનું, અને જો ભવિષ્યકાળ તમને કીધું હશે તો તમારે વ્હીલ આગળ લગાવવાનું અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લગાવવાનું. એટલે ધ્યાનથી શાંતિથી વિડીયો સાંભળવાનો છે અને જોવાનો છે. ચાલો એને પછીને જોઈએ. શીલા, ખાલી જગ્યા ટુ રીડ નોવેલ, લવ છે તો એનું લવ્સ થઈ ગયું. અમૃત, ખાલી જગ્યા પ્લેસ, સોરી, અમૃત ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન ડેઈલી, પ્લેસ તો અહીંયા શું થઈ ગયું? પ્લેસ થઈ ગયું, કારણ કે અમૃત છે ત્રીજો પુરુષ એક વચન છોકરાનું નામ છે એટલા માટે અહીંયા એસ લાગી ગયું. હિના, ખાલી જગ્યા એવરી મોર્નિંગ, જોક છે તો અહીંયા જોક્સ થઈ ગયું. પ્રિશા, ખાલી જગ્યા ટુ ટોક વિથ એવરી વન, લાઇક છે એનું લાઇક્સ થઈ ગયું. આસ્થા, ખાલી જગ્યા ઓનલી હેલ્થી ફૂડ, તો ઈટ છે તો અહીંયા ઇટ્સ થઈ ગયું. અવની, ખાલી જગ્યા સેફલી, તો ડ્રાઈવ છે તો ડ્રાઈવ્સ થઈ જશે. રેહાના, ખાલી જગ્યા ટુ સ્કૂલ રેગ્યુલરલી, કમ છે તો કમ્સ થઈ જશે. રોકી, ખાલી જગ્યા ધ બેલ એન્ડ રન અવે, રિંગ છે તો એને શું થઈ જશે? રિંગ્સ થઈ જશે. ક્લિયર એવરીવન? અહીંયા આપણે આજે બે ક્વેશ્ચન નંબર વન અને ક્વેશ્ચન નંબર ટુ નું રિવિઝન અહીંયા કમ્પ્લીટ કરેલું છે. આગળના લેક્ચરમાં, આવતીકાલના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર થ્રી એન્ડ ક્વેશ્ચન નંબર ફોર નું રિવિઝન કરશું. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ, આગળનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. બાય બાય.